જયશ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને બાળકો? બાળકો, અત્યાર સુધી આપણે ચાર વિષય શીખતા હતા, ગુજરાતી, ત્રણેય, અંગ્રેજી અને નવોશ. આજે હું તમને નવો વિષય ભણાવું છું, જેની બુક તમારી પાસે છે, એનું નામ છે ચિત્રકામ. ચિત્રકામમાં બાળકો ચિત્ર દોરવા તો બધાને જ ગમે છે, બરાબર, અને કલર દોરવા પણ ગમે છે. હવે આજે તો આપણે આ દિવાળી પછી ચિત્રકામ ચાલુ કરીએ છીએ. તો બાળકો, એમાં તમારે જો પહેલું જે પેજ છે એમાં તમારે જુદા જુદા આકારો દોરેલા છે, બરાબર. જો આ એ ચિત્ર જોશો એટલે તમને આકારોની પણ ખબર પડશે કે કોને કેવો આકાર છે. અને જો આકાર અલગ અલગ હોય છે તો તમારે જોવાનું છે કે આ છે એ ગોળ આકાર છે, બરાબર. પછી આ છે ચોરસ છે અને આ છે એ ત્રિકોણ છે, બરાબર. અને નીચે છે તો એ છે લંબગોળ છે અને લંબચોરસ. હવે આ ચિત્રકળામાં આપણે જોવાનું છે કે ગોળ આકાર છે એમાં તમારે નાની 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 સરસ મજાની લીટી કરેલી છે. હવે એમાં તમારે જે બાકી છે એમાં તમારે આવી રીતે પેન્સિલથી લીટી કરવાની છે. જો હું કહું છું એવી રીતે તમારે જરા જગ્યા રાખી અને પેન્સિલને આવી રીતે લીટી 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 કરવાનું છે, જે આને લીટી સુધી અડાડી દેવાની. આ એક લીટી કરેલી છે, બે લીટી કરેલી છે, ત્રણ છે. એવી રીતે તમારા ગોળની અંદર તમારું ચિત્ર જે ગોળ છે એ ગોળની અંદર જેવી લીટી સમાય જરા જરા જગ્યા છોડી દેવાની અને પેન્સિલથી આવી રીતે નાની નાની લીટી કરવાની છે. વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની અને લીટી કરવાની છે. સરસ મજાના જરા જરા અંતર રાખી અને કરવાનું છે. છેડશે આખા ગોળ આકારની અંદર તમારે આવી રીતે લીટી કરવાની છે. જો આવું ચિત્ર બની જશે, બરાબર, આવી લીટી 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 કરશો એટલે સરસ મજાનું ગોળ આકાર છે. તમારા મમ્મી બંગડી પહેરતા હોય એવો આકાર છે તો તમારે એમાં એવી રીતે લીટી લીટી કરી અને સરસ મજાનું એ ગોળ રાઉન્ડ છે એ પૂરું કરી દેવાનું છે. અને તમારે જોવાનું કે એનો આકાર કેવો છે તો કે ગોળ, એટલે તમને આકારની પણ ખબર પડશે. આને આપણે ગોળ કહીશું, બરાબર. હવે એની બાજુમાં જો કેવો આકાર છે તો તમને વાંચતા આવડત નીચે લખેલું છે કે ચોરસ લખેલું છે. શું છે? ચોરસ. આને આપણે ચોરસ કહીશું, બરાબર. તો એમાં પણ તમારે ત્રણ લીટી ફરેલી છે, એમાં તમારે પેન્સિલથી જરા જરા જગ્યા રાખી અને આવી રીતે નાની નાની લીટી કરવાની છે પેન્સિલથી, બરાબર. જરા જગ્યા મૂકવાની, પછી પાછી એક લીટી કરવાની, પછી પાછી જરા જગ્યા મૂકીને લીટી કરવાની, પાછી જરા જગ્યા મૂકીને લીટી કરવાની છે. તમારા ચોરસ ખાનાની અંદર જેટલી લીટી સમાય એટલી લીટી તમારે પેન્સિલથી કરવાની છે. જો આ મારું ચિત્ર પૂરું થઈ ગયું, હવે તમે કરશો એટલે તમારું પણ ચિત્ર પૂરું થશે. તો આને આપણે કેવો આકાર કહીશું તો કે ચોરસ. તમારે આકારો દોરેલા છે એટલે આ ગોળ થઈ ગઈ, આ ચોરસ થઈ ગયું. હવે કયો આકાર આવે તો કે ત્રિકોણ. તમે વાંચતા આવડે તો વાંચો કે આને શું કહેવાય તો કે ત્રિકોણ. તો એમાં તમારે જો આવી રીતે લીટી વાળી એમાં તમારે થોડું વળાંક વાળું કરવાનું છે. આવી રીતે આપણે લીટીને ગોળ આમ વળાંક વાળી કરવાની છે, બરાબર. ઓલા આપણે સીધી કરતા હતા, આમાં જરા વળાંક વાળી કરવાની છે. થોડી થોડી જગ્યા મૂકી અને સરસ મજાની જે નદીની અંદર પાણી જતું હોય એની લહેર હોય એવું તમારે કરવાનું છે, બરાબર. એટલે આ ત્રણ લીટી ભરીથી તૈયાર જ છે. તમારે એના પછીની જેટલી લીટી સમાય એ રીતે નદીનું પાણી જે જાતું હોય એ પાણીની લહેર કરવાની છે, બરાબર. તો આ ત્રિકોણ શું હોય તો કે આપણે જે સમોસું ખાતા હોઈએ એ સમોસાનો આકાર કેવો હોય છે તો કે ત્રિકોણ. તો એને આપણે ત્રિકોણ કહીશું જે સમોસું ખાઈએ છીએ એને. પછી આ શું છે તો તમને વાંચતા આવડે તો લની માથે લીંબુ છે, બકરીનું ગોળ લંબગોળ. તો એ છે કે તમારા ઘરે સરસ મજાનો સેટિંગ પર ટક્યો હોય એવો આકાર છે, બરાબર. તો એમાં પણ ત્રણ લાઇનિંગ કરેલી છે, એમાં પણ તમારે લાઇનિંગને પૂરી કરવાની છે, બરાબર. વચ્ચે વચ્ચે જરા જગ્યા છોડી અને તમારે લાઇનિંગ કરવાની છે, બરાબર. આ રીતે જોવાનું પેન્સિલથી કરવાની છે બધાએ. જેટલી લીટી સમાય
આપેલી લીટી તમારે પકડવાની છે. આવી જ રીતે તમારું ચિત્ર તૈયાર થશે, બરાબર. આ થી ગોળાકાર, આ થી ચોરસ આકાર, આ થી ત્રિકોણાકાર, આ થી લંબગોળ. હવે આવશે લંબચોરસ, જે થોડું ચોરસની લંબાઈમાં મોટું હોય છે અને પહોળાઈમાં નાનું હોય છે. તો આ છે લંબચોરસ, બરાબર. જે આપણે કપડાં લેવા જાય ત્યારે બોક્સ આવે, ચપ્પલ લેવા જાય ત્યારે બોક્સ આવે, એને આપણે લંબચોરસ કહેશું. તો એમાં તમારે ઓલી નદી નગર જાતી હોય એવી રીતે થોડી ત્રાસી ત્રાસી કરવાની છે, બરાબર. આ રીતે તમને ન આવડે તો તમે આ વિડીયો જોજો, એટલે તમને કરતા આવશે અને મમ્મીને પૂછીને કરવાનું છે, બરાબર. સરસ મજાનું ચિત્ર તૈયાર કરજો અને પછી સરસ મજાનું